नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचारमां आपનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં આજે સાંજ સુધીમાં જ કોરોનાના 12 કેસ। કોરોનાનું વધતું સંક્રમણ ચિંતાજનક। જિલ્લામાં કુલ કેસની સંખ્યા 3900 નજીક પહોંચી। અંકલેશ્વર ખાતે રૂપિયા 60.72 લાખના કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથકના ઝડપાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું। આજે તારીખ 23 માર્ચ શહીદ દિન। દેશની આઝાદી માટે હસ્તામોએ આજના દિવસે વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ફાંસીએ ચડી ગયા હતા। ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરાઈ। દ્રઢ મનોબળ સાથે 4 ફૂટનો વ્યક્તિ પણ આંબી શકે છે સૂર્યને। ભરૂચમાં રૂફ સોલર કિટ ફિટ કરી નિર્ભર બનતો 4 ફૂટનો સહેબુલ હુસન। લોકોની હાંસીની અવગણના કરી નિડરતાથી જીવન જીવતો સહેબુલ દાખલારૂપ। ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે। પુનઃ એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે અને સેકન્ડ ફેઝમાં કોરોના વધુ આક્રમક બની ગયો છે। આજે સાંજ સુધીમાં જિલ્લામાં કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા। ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણની ચિંતા ઉપજાવે તેમ છે। ત્યારે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 12 નવા કેસ નોંધાઈ ચૂક્યા હતા અને કોરોના સંક્રમિતોની કુલ સંખ્યાનો આંકડો 3900 નજીક પહોંચી ગયો હતો। આજે 12 કેસ નોંધાતા કુલ આંકડો 3898 પર પહોંચ્યો છે। ગત રોજ કોરોનાના કુલ 15 કેસ નોંધાયા હતા, તો 8 વ્યક્તિઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી હતી અને કુલ એક્ટિવ કેસ 125ને પાર પહોંચી ગયા છે। ગત રોજ કોવિડ સ્મશાનમાં સાંજ બાદ 2 વ્યક્તિઓના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો। આજે 23 માર્ચ, આજના દિવસે ભારત માતાના વીર સપૂતો દેશની આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ શહીદ થયા હતા। ભરૂચ જિલ્લા ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં શહીદ દિન મનાવવામાં આવ્યો હતો। સ્ટેચ્યુ પાર્કમાં આવેલ ભારત માતાની પ્રતિમા તેમજ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ફોટો સમક્ષ તમામ વીર શહીદોની પ્રતિમાને ફૂલહાર ચડાવી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। આ પ્રસંગે જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, જિલ્લા મંત્રી નિશાંત મોદી, યુવા પ્રમુખ ઋષભ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિત હોદ્દેદારો તેમજ યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને યાદ કર્યા હતા। 23 માર્ચ 1931ના દિવસે આઝાદીના લડવૈયા નવયુવાન અમર શહીદ ભગતસિંહજી, સુખદેવ અને રાજગુરુને ફાંસીને માથે ચડાવ્યા હતા। તે દિવસની ચિંગારી આઝાદીમાં આજનો દિવસ અમર થઈ ગયો। ભારત દેશની આઝાદી માટે જેમને બલિદાન આપ્યા હતા તેને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો શહીદ દિન તરીકે આજે ઉજવી રહ્યો છે। ત્યારે આઝાદીની લડતમાં જે લોકોએ પોતાના જાનની આહુતિ આપી છે તેવા સૌ નર્મદગાઓને, અમર શહીદોને આજના દિવસે સશસ્ત્ર નમન કરી અને ભારતીય જનતા પાર્ટી આજના દિવસ શહીદ દિન તરીકે ઉજવી રહ્યો છે। માણસને આત્મનિર્ભર બનવું હોય તો શારીરિક બંધનોની કોઈ સીમા નડતી નથી અને 4 ફૂટનો માણસ પણ સૂર્યને આંબી શકે છે। નિહાળો ખાસ અહેવાલ। મક્કમ મન અને દ્રઢ મનોબળ હોય તો દુનિયાથી કશું જ વસ્તુ અશક્ય હોતી નથી। ઈશ્વરે કાળા માથાના માણસને એટલી તો શક્તિ આપી છે કે તે પોતાના આત્મવિશ્વાસ સાથે ધારે તો સૂર્યને પણ આંબી શકે છે। કુદરતે કોઈક પાસે કંઈક છીનવ્યું હોય તો કંઈક આંતરિક તાકાત પણ આપી જ હોય છે, બસ તેને પારખવાની જરૂર છે। આવા જ એક દ્રઢ મનોબળ ધરાવતા વ્યક્તિ એટલે 28 વર્ષીય સહબુલ હસન। આ વ્યક્તિની ઊંચાઈ છે માત્ર 4 ફૂટ, પરંતુ મનોબળ તેઓની ઊંચાઈ કરતાં 100 ગણું ઊંચું। તેઓને કુદરતે આપેલી આ ખોટને તેઓએ હસ્તામોએ સ્વીકારી અને મુકામ હાંસલ કરવા માટે શારીરિક માધો ગોણ છે તે વાતને સાબિત કરી। સામાન્ય રીતે શારીરિક કદ ઓછું હોય અને નબળા મનોબળનો માણસ હોય તો લોકોના સતાવવાના ભયથી તે ઘરથી ઘૂણો પકડીને બેસે છે, પણ આ ભાઈની નિડરતાને સલામ છે। તેઓ બીજાને બોજ બનવા કરતાં આત્મનિર્ભર છે। ભરૂચ કંથારિયા રોડ ઉપર સ્માર્ટ સોલર ટેક નામની રૂફ સોલરનું વેચાણ કરતી એજન્સી આવેલી છે, જેમાં સહેબુલ હસન કામ કરી રહ્યા છે। તેઓનું કામ છે ઘેરે ઘેરે જઈને રૂફ સોલરનું ફિટિંગ કરવું। ઊંચાઈ ભલે 4 ફૂટની, પરંતુ સૂર્યને પણ ધરતી પર લાવવાની શક્તિ તેઓ ધરાવે છે। સહેબુલ હસન છેલ્લા કેટલાય સમયથી આ કામ કરી રહ્યા છે। એટલું જ નહીં, તેઓના ટિકટોક વિડીયો પણ ખૂબ જ પ્રચલિત છે। તેઓ વિડીયો બનાવી અપલોડ કરી રહ્યા છે અને તે લોકોમાં લોકપ્રિય પણ બની રહ્યા છે। સલામ છે તેઓના આ મનોબળને।
भरूच જિલ્લા ભાજપનો યુવા મંત્રી એક પરિણીત અને બે સંતાનોની માતાને ભગાડી ગયો હોવાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પોતાના જ મિત્રની પત્નીને પ્રેમ જાળમાં ફસાવી યુવા નેતા તેણીને લઈને નાસી જતા પતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। ભરૂચના નાના ભોયવાડ ખાતે રહેતો અને ભારતીય જનતા પાર્ટીનો યુવા મંત્રી હિમાંશુ વૈદ્ય છેલ્લા ઘણા સમયથી તેઓની નજીકમાં રહેતા તેઓના મિત્ર અને જાદવ સમાજના પૂર્વ પ્રમુખ હિતેશ જાદવની પત્ની પૂર્ણિમા જાદવ સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો। મિત્રતાના સંબંધમાં હિમાંશુ તેઓના ઘરે પણ અવારનવાર આવતો જતો હતો અને પૂર્ણિમા કે જે બે સંતાનોની માતા છે તેની સાથે આંખો મળી ગઈ હતી। પ્રેમમાં અંત બનેલ 24 વર્ષીય યુવાન પૂર્ણિમાને પટાવી ફોસલાવી ભગાડી જવાનો પ્લાન બનાવી રહ્યો હતો। જોકે બે સંતાનોની માતા પૂર્ણિમાને પણ સમાજનો કોઈ ડર ન રહ્યો હતો અને તે તેનાથી નાની ઉંમરના પ્રેમી સાથે પલાયન થઈ ગઈ છે। હિમાંશુ એ ભાજપનો મંત્રી છે। આ બંને પ્રેમી પંખીડા તારીખ 21ના રોજ ઘરેથી નાસી છૂટ્યા હતા। પૂર્ણિમા તેના બંને સંતાનોને મૂકીને પ્રેમી સાથે પલાયન થઈ ગઈ હતી। પૂર્ણિમાએ લાજશરમ નેવે મૂકીને ઘરમાંથી એક અલગ મોબાઈલથી પ્રેમી સાથે વાત કરતી હતી અને તે મોબાઈલ પણ તે સાથે લઈ ગઈ છે। તો હિમાંશુના ઘરે કોઈકને ભણક સુદ્ધા આવી ન હતી। આ પ્રેમ પ્રકરણ અને કહેવાતા સંસ્કારી પક્ષના સંસ્કારી યુવાન મંત્રીનો કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પોલીસ અને પરિવાર આ બંનેની શોધખોળ કરી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વેપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઇવેટ બેંકો, પ્રાઇવેટ સ્કૂલો, દરેક પ્રકારના ક્લાસીસ, કેબલ ઓપરેટર, વીમા એજન્ટ, સોલિસિટરો, કાયદા વ્યવસાય, નોટરી સહિત આર્કિટેક્ટ તથા એન્જિનિયર, કન્સલ્ટન્ટ્સ, એકાઉન્ટન્ટ, આંગડિયા પેઢી, સહકારી મંડળીઓ વગેરેના ધંધાધારકોને સૂચના આપવામાં આવે છે કે દરેક ધંધાકીય સંસ્થાઓનો વર્ષ 2020-21ના વાર્ષિક બાકી પડતો વ્યવસાય વેરો નગરપાલિકાની કચેરી ગુમાસ્તા ધારા તથા વ્યવસાય વેરા શાખામાં ભરવાનો રહેશે। વ્યવસાય વેરો ન ભરનારને વાર્ષિક 18% લેખે તેમજ માસિક 10% લેખે દંડ પેનલ્ટી સાથે વ્યવસાય વેરો ભરવાનો રહેશે, જેની જાહેર વેપારી સંસ્થાઓએ નોંધ લેવી, અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અંકલેશ્વર ખાતે આજરોજ રૂપિયા 60.72 લાખના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથક, શહેર, તાલુકા તથા જીઆઈડીસીમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂનો સમયાંતરે મોટો જથ્થો ઝડપાતો આવ્યો હતો। આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી આવ્યા બાદ આજરોજ આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર આમલાખાડી નજીક ત્રણેય પોલીસ મથકમાં ઝડપાયેલ 40,292 બોટલો રોડ ઉપર પાથરવામાં આવી હતી અને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ દારૂની કિંમત 60.72 લાખ થવા જાય છે। સરકારી અધિકારીઓ તથા વિભાગીય પોલીસ વડાની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આજ રોજ 23/3/2021ના રોજ આમલાખાડી પાસે અંકલેશ્વર સિટીમાં આપણે અંકલેશ્વર સબ ડિવિઝનના સિટી, રૂરલ અને જીઆઈડીસી 3 પોલીસ સ્ટેશનનો અલગ અલગ ગુનાઓમાં કુલ 40,294 નંગ અને જેની બજાર કિંમત 60,72,270 રૂપિયાનો દર કોર્ટની મંજૂરી બાદ આપણે આજે ડિસ્ટ્રોય કરવાની કાર્યવાહી અહીં આમલાખાડી માટે કરી રહ્યો છું। અંકલેશ્વર ડિવિઝનના અંકલેશ્વર તાલુકામાં આવેલા 3 પોલીસ સ્ટેશન, અંકલેશ્વર સિટી, અંકલેશ્વર રૂરલ અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશની પ્રક્રિયા કરી રહ્યા છે। કુલ 60,72,000 કે જેમાં કુલ બોટલો 40,292 બોટલોનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। અંકલેશ્વરથી આસોટ રોડ પર આમલાખાડી આવેલ છે તે વિસ્તારમાં આ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરી રહ્યા છે। આમોદ તરફ જતા રેવા સુગર પાસે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગી હતી। આગ એટલી ભયાનક હતી કે થોડી વારમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચથી આમોદ તરફ જતા રેવા સુગર પાસે સેન્ટ્રો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી। કારમાં સવાર સૌ કોઈ સમય સૂચકતા વાપરી સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી। આગને પગલે કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી। કારમાં આગ લાગવાની ઘટનાથી ભરૂચના આમોદ વચ્ચે વાહન વ્યવહાર પર કલાકો સુધીની અસર પણ પહોંચી હતી। આ કારમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે, પરંતુ પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ભરૂચ તાલુકા પોલીસે ત્રાલસા ગામ નજીક પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો।
ભરૂચ તાલુકા પોલીસનો સ્ટાફ દાંડી યાત્રાના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ત્રાલસા ગામ નજીક પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ગેટની સામે કેબિનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 40 નંગ બોટલ, રોકડ રૂપિયા 6,000 અને એક બાઇક મળી કુલ 31,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રાલસા ગામના વગા ખડકીમાં રહેતા બુટલેગર ખુમાનસિંહ ભીખાભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગર વોન્ટેડ જાહેર કરાયો છે. ભરૂચ તાલુકાના ઓસારા તેમજ આસપાસના ગામોમાં લોકોને હાઈવે ઉપર પોલીસ દ્વારા રોકીને તેઓ પાસે દંડ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આજરોજ કરણી સેનાના આગેવાનો દ્વારા ટ્રાફિક પોલીસને રજૂઆત કરવામાં આવી. કરણી સેનાના આગેવાનો તેમજ ઓસારા, વડદલા તેમજ આસપાસના ગામોના લોકોએ આજરોજ ભરૂચની નર્મદા ચોકડી ખાતે ટ્રાફિક પોલીસને રજૂઆત કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ ગામના કેટલાય લોકો કે જેઓ અભણ છે તેઓ કામકાજ અર્થે ભરૂચ આવતા હોય છે, પરંતુ તેઓને રોકી પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવે છે, ત્યારે પોલીસ આવા અભણ વ્યક્તિઓને સમજાવી અને તેઓને જરૂરી દસ્તાવેજો કે હેલ્મેટ પહેરવાના કાયદા સમજાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આઝાદ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલ વિહારધામ સોસાયટીમાં રહેતો બુટલેગર દિલીપ સોમાભાઈ પરમાર આઝાદ નગરમાં રૂમ ભાડે રાખી મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જે બાતમીના આધારે ભરૂચ LCB પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 720 નંગ મળી કુલ 1,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રના અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આજે સાંજ સુધીમાં જ કોરોનાના 12 કેસ. કોરોનાનું વધતું સંક્રમણ ચિંતાજનક. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 3,900 નજીક પહોંચી. અંકલેશ્વર ખાતે રૂપિયા 60.72 લાખના કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથકના ઝડપાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું. આજે તારીખ 23 માર્ચ, શહીદ દિન. દેશની આઝાદી માટે હસ્તામોએ આજના દિવસે વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ફાંસીએ ચડી ગયા હતા. ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરાઈ. દ્રઢ મનોબળ સાથે 4 ફૂટનો વ્યક્તિ પણ આંબી શકે છે સૂર્યને. ભરૂચમાં રૂફ સોલર કિટ ફિટ કરી નિર્ભર બનતો 4 ફૂટનો સહેબુલ હુસન. લોકોની હાંસીની અવગણના કરી નિડરતાથી જીવન જીવતો સહેબુલ દાખલારૂપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.